પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી કમર સીધી, આંખો બંધ, ભગવાન સવિતા નારાયણના દિવ્ય કિરણો આપણા તનને મનને રોમે રોમને પ્રભાવિત કરી રહ્યા છે, પુલકિત કરી રહ્યા છે એવી દિવ્ય ભાવના સાથે એક ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. आओ प्रज्ञापुराण में जाइए ते पहला बे मिनिट माटे. વહ શક્તિ હમે દો દયા નિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, પર સેવા પર ઉપકાર મેં હમ નિજ જીવન સફળ બના જાવે. વહ શક્તિ હમે દો દયા નિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાવે. હમ દીન દુખી નિર્બલો વિકલો કે સેવક બન સંતાપ હરે, જો હો ભૂલે ભટકે બિછુડે તારે ખુદ તર જાવે. વહ શક્તિ હમે દો દયા નિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાવે. નિજ શાન માન મર્યાદા કા પ્રભુ જ્ઞાન રહે, અભિમાન રહે ઈશ દેવ ભૂમિ મેં જન્મ લિયા, બલિદાન ઉસી પર હો જાવે. વહ શક્તિ હમે દો દયા નિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાવે. પ્રજ્ઞાપુરાણ એ યુગ ઋષિની અમર વાણી છે, એને સાંભળવાથી વાંચવાથી જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ગ્રંથ યુગ દ્રષ્ટાની સાધના અને તપનો એક સંદેશ છે. પ્રજ્ઞાપુરાણને આજના યુગની ગીતા કે રામાયણ પણ કહી શકાય. આ ગ્રંથ આકાશદીપની જેમ પ્રકાશ આપનાર છે. જીવનના કરુણ રુદનને દૂર કરનાર, દરેક પ્રકારના ભ્રમ દૂર કરી, દોષ દુર્ગુણો અંધ માન્યતાઓ બુરાઈઓને દૂર કરી દેવત્વનું નિર્માણ કરનારો છે અને પરિવારની ગ્રહસ્થ જીવનની તમામ સમસ્યાઓનું દૂર કરનારો છે. નિજ શાન માન મર્યાદા કા પ્રભુ ધ્યાન રહે, અભિમાન રહે ઈસ દેવ ભૂમિ મે જન્મ લિયા, બલિદાન ખુશી પર હો જાવે. વહ શક્તિ હમે દો દયા નિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાવે. એ પાવન પ્રજ્ઞા પુરાણના માધ્યમથી ગ્રહસ્થ જીવનની તમામ પ્રોબ્લેમો દૂર થાય, સમસ્યાઓ દૂર થાય એવા દૈવી ચિંતનમાં જઈ આપણે દેવત્વ ધારણ કરી ધરતી પર સ્વર્ગનું અવતરણ કરીએ. આજનો વિષય છે ગ્રહસ્થ જીવન પ્રકરણ. સુંદર મજાની વાતો ગુરુદેવ દ્રષ્ટાંતો દ્વારા બતાવતા કહે છે. આ પવિત્ર દ્રશ્ય તથ્યોને વધુ સ્પષ્ટ કરતા મહામુનિ પાવન શ્લોકમાં આગળ વધ્યા છે. ગ્રહસ્થ ધર્મ અત્યંત મહત્વપૂર્ણ છે, તેમાં ધનના સદુપયોગનું પ્રશિક્ષણ અને અનુભવ પ્રાપ્ત થાય છે. વધતા આયુષ્યમાં સ્વાસ્થ્ય સંવર્ધન, વિદ્યાભ્યાસ, અનુભવ પ્રાપ્તિ, અનુશાસન, અવલંબન, સંયમ જેવી અનેક ક્ષમતાઓ ઉપલબ્ધ કરી શકાય છે. વિકાસક્રમ સુયોજિત કરી શકાય છે.
યુવાનીમાં પ્રવેશ કરતા સુધી મનુષ્ય ઘણો પરિપક્વ થઈ જાય છે તથા પોતે કંઈક કોઈક દિશામાં આગળ વધવા ઈચ્છે છે. આ પરિપક્વતાઓનું કેટલીક જવાબદારીઓમાં આ પરિપક્વતાનો સદુપયોગ કઈ રીતે થાય તેની વિધિ વ્યવસ્થાનો ગ્રહસ્થાશ્રમમાં સમાવેશ છે. તેમાં પ્રવેશ કરવાથી કેટલીય જવાબદારીઓ માથા પર આવી જાય છે. વડીલો દ્વારા કરવામાં આવેલા ભરણ પોષણથી જે ઋણ ચડ્યું છે તે તેમને સહકાર આપીને ઉતારવું એ પહેલું કર્તવ્ય છે. સમાન ઉંમરવાળાઓને સહયોગ આપવો, નાનાઓને ઊંચા ઉઠાવવા તથા આગળ વધારવા માટે આપણે આપણી શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવા, આટલી જવાબદારીઓ યૌવનકાળમાં પ્રવેશ કરતાં જ દરેક વિચારશીલે નિભાવવાની હોય છે. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં જે રસ્તા પરથી પસાર થવું પડે છે તેને શારીરિક દ્રષ્ટિએ સુદૃઢ અને વૈચારિક દ્રષ્ટિએ પરિપક્વ બનાવે છે. કોઈ પણ પરીક્ષા પાસ કર્યા પછી એક તાલીમ લેવી પડે છે જેને પૂરી કર્યા વિના સીધી નોકરી આપવામાં આવતી નથી. એમ એપ્રેન્ટિસશીપ ઇન્ટર્નશીપનો અભ્યાસ કર્યા વિના મિકેનિક, એન્જિનિયર અથવા ડૉક્ટરની ભૂમિકા નિભાવવી શક્ય નથી. પ્રાપ્ત કરેલા જ્ઞાન, સંપત્તિ અને પ્રાપ્ત સામર્થ્ય ક્ષમતાનું ઉચ્ચ સ્તરીય વ્યવહારિક શિક્ષણ ક્યાં હોય કે જેથી માનવીનું વ્યક્તિત્વ કસોટી પર કસવા યોગ્ય બની શકે. આ માટે ઋષિઓએ ગ્રહસ્થાશ્રમની રચના કરી છે. આ મનુષ્યના ભાવિ વિકાસના સુનિયોજનની સીમા છે. બ્રહ્મચર્યની સીમામાં વધતી ઉંમરમાં જ્યારે માનસિક વિકાસ ખૂબ તીવ્ર હોય છે ત્યારે જીવન સંબંધી અનુભવો થાય છે. મનુષ્ય પોતાના વિશે, પોતાના પરિકર વિશે નવીન જાણકારીઓ મેળવે છે. આ જ્ઞાન ભંડારને ગ્રહસ્થ ધર્મ નિભાવતા વિધિપૂર્વક દિશા આપી શકાય છે. આ જવાબદારીઓની નિભાવ સીમા છે. જન્મથી લગ્ન થતાં સુધી જે માતા પિતાએ ઘણા કષ્ટો વેઠી, દુઃખો વેઠીને જવાબદારીઓ નિભાવી અને આપણને પ્રગતિના માર્ગ પર આગળ વધાર્યા, તેમના ઋણમાંથી મુક્ત થવા માટે તેમના સહયોગી સહાયકના રૂપમાં પોતાને વિકસિત કરવો પડે છે. અર્થ, પ્રતિભા, શારીરિક શ્રમ, સદભાવ વગેરેમાંથી જે હોય તેના દ્વારા આ પિતૃઋણ ચૂકવવું તે ગ્રહસ્થ ધર્મનું પ્રથમ કર્તવ્ય છે. બાળપણ અને યૌવનાવસ્થાની આ પૂરી અવધિમાં સમાન ઉંમરવાળા જે મિત્રો, સહયોગીઓ આપણા વિકાસક્રમમાં એમનો જેનો હાથ રહ્યો હોય, જે લોકોનો પણ એમને પોતાના તરફથી મદદ કરવી તે યુવાન ગ્રહસ્થનું એક મહત્વપૂર્ણ કર્તવ્ય છે. પોતાનાથી નાની ઉંમરના કિશોરો, બાળકો તરફની જવાબદારીઓ પણ પૂરી કરવી પડે છે. કારણ કે મનુષ્ય પરિવાર સંસ્થાનનું એક એકમ હોવાના લીધે તેના સમગ્ર વિકાસ માટે પણ જવાબદાર છે. પોતાના અનુભવોનો નાનાઓને પણ લાભ આપવો જોઈએ કે જેથી તેઓ પણ મેળવેલ જ્ઞાનની સંપત્તિની ફળશ્રુતિઓ પોતાના જીવનમાં ઉતારી શકે. બધી રીતે ગ્રહસ્થાશ્રમ સુધી પહોંચનાર વ્યક્તિ મેળવેલી ઉપલબ્ધિઓ બાબતમાં પોતાનાથી નાનાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત હોવો જોઈએ. માત્ર અનુકરણીય આચરણ કરનાર જ નહીં પણ પોતાની ઉપલબ્ધિઓથી નાનાઓને આગળ વધારવા, એમને હિંમત આપવી, એમનું મનોબળ જાગૃત કરી એમને યોગ્ય દિશા આપવા માટે સક્ષમ થવું જોઈએ. આ પ્રતિપાદનમાં ગ્રહસ્થ જીવનની જે મહાન જવાબદારીઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે ઘણું જ હૃદયગ્રાહી, પ્રેરક અને જીવનમાં ઉતારવા જેવું છે. આના ઉપર ગુરુદેવ અદ્ભુત દ્રષ્ટાંત પણ આપે છે. એક જમીનદાર પાસે ઘણી બધી જમીન હતી. તેમાં અનાજ વાવ્યું. રખેવાળી કરવા માટે ચારે ખૂણાઓ પર રખેવાળો નીમ્યા તો પણ પોપટ આવતા અને ખાઈને ભાગી જતા. પણ એક પોપટ એવો હતો જે ખાધા પછી કેટલાક દાણા ચાંચમાં દબાવીને સાથે પણ લઈ જતો હતો. ચોકીદારોએ તે પોપટને પકડીને માલિક પાસે લઈ જવાનો નિર્ણય કર્યો. તે સુંદર પણ ખૂબ હતો. ઝાડ ફેલાવી અને પોપટ તે ઝાડમાં ફસાઈ ગયો. પોપટને પકડીને માલિક પાસે પહોંચાડ્યો. જમીનદારે પોપટને કહ્યું, દાણા ક્યાં લઈ જાય છે? તો એ પોપટે કહ્યું, બે દાણા દેવું ચૂકવવા, બે ઉધાર આપવા અને બે પરમાર્થના કાર્ય માટે લઈ જાઉં છું. ખાધા પછી છ દાણા સાથે લઈ જાઉં છું. જમીનદારે કહ્યું, ભલા આ દેવું ચૂકવું, આપવું
અને વેચ્યું એટલે શું? પોપેટે કહ્યું, મારા વૃદ્ધ મા બાપ છે, તેમને દેખાતું પણ નથી, તેથી આ બે દાણા એમને આપું છું, તેમજ મારા બે બાળકો ખૂબ જ નાના છે, તેમના માટે બે દાણા આપું છું, અને મારો પાડોશી બીમાર છે તેથી બે દાણા તેને પણ આપું છું. અને મારું કર્તવ્ય સમજીને ચોકીદારો તરફનું જોખમ પણ ઉઠાવું. જમીનદારે તે ભાવનાશીલ પોપટને ખૂબ પ્યાર કર્યો છે અને પ્રસન્નતાપૂર્વક છોડી દીધો છે. મગધનો એક રાજા, મગધનો એક ધનવાન વેપારી ભગવાન બુદ્ધ પાસે સંન્યાસની દીક્ષા લેવા માટે ગયો. ભગવાન બુદ્ધે તેનું કારણ અને વૃતાંત સાંભળ્યા અને કહ્યું, પહેલાં પોતાની ઉદાર અને સજ્જન બનાવો, પછી તે સદવ્યવહારથી પરિવારના દુર્ગુણોનું નિરાકરણ કરો, કુટુંબનું તમારા પર જે ઋણ છે તેને અદા કરો, તેને ચૂકવો, બધાને સ્વાવલંબી બનાવો. જ્યારે આટલું કરી શકો ત્યારે ધર્મની સેવા અને જનકલ્યાણની દીક્ષા લેવા અહીંયા માટે આવજો. ધનવાન પાછો ગયો છે અને સંતની જીવન ચર્ચા મુજબ કુટુંબમાં રહી અને તે અપનાવવા લાગ્યો છે અને તેમાં સફળ થયા પછી પાછળથી બુદ્ધ પાસે આવ્યો છે અને તેને સંઘારામમાં પ્રવેશ મળી ગયો છે. મિત્રો, આ પાવન પ્રજ્ઞાપુરાણ આપણા જીવનની તમામ સમસ્યાઓનું ઉકેલ કરતું પુરાણ છે. આજના યુગની સમસ્યાઓનું અદ્ભુત આમાં રહસ્ય અને નિવારણ છે. તો આ પ્રજ્ઞાપુરાણને આપણે અન્ય સુધી ન રાખતા અન્ય સુધી ફોરવર્ડ કરી પોતાના પરિવારજનોમાં, પોતાના સ્નેહીજનોમાં, ગ્રુપોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ લાવવામાં આગળ વધીએ. ધન્ય છીએ આપણે બધા કે ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી આ જનજન સુધી યુટ્યુબ ઇન્ટરનેટના માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યું છે.